નમસ્કાર સમાચાર આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રાયગઢમાં પાતાળ ગંગામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી માર્કેટના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશને વિકાસના માર્ગે લાવવાનું તેમનું સ્વપ્ન અને લક્ષ્ય છે તેમણે કહ્યું કે દેશ હિતમાં તેઓ કઠિન નિર્ણય લેતા ખચકાશે નહીં શરૂઆતમાં મુશ્કેલી પડી શકે છે પરંતુ તેના દીર્ઘકાળના ફાયદા પણ હશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું ઉજળું ભવિષ્ય છે અને ભારત સૌથી યુવા દેશ છે દરેક ક્ષેત્રે રાષ્ટ્રનો વિકાસ થાય અને લોકકલ્યાણ થાય એ આ ઇન્સ્ટિટ્યૂટનો ધ્યેય છે આ પ્રસંગે તેમણે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એફેર્સ દ્વારા દેશના દસ જેટલા શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડ એક વર્ષમાં ઇસ્યુ કરાશે ત્યારબાદ પ્રધાનમંત્રીએ મુંબઈમાં અરબી સમુદ્રમાં એક ટાપુ પર છત્રપતિ શિવાજીની બસો દસ મીટર ઊંચી ભવ્ય મૂર્તિ અને તેમની યાદમાં તૈયાર થનારા સ્મારક માટે કળશ અર્પણ કરીને જળપૂજન અને ભૂમિ પૂજન કર્યું હતું આ સ્થળે શિવાજી મહારાજ મેમોરિયલ બનશે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે કરેલા સુશાસન અંગેના ચિત્રો તેમનું જીવનચરિત્ર ડિજિટલ લાઇબ્રેરી અને એમ્પી થિયેટર બનાવી નવી પેઢીને મહાન શાસક વિશેની જાણકારી અપાશે પ્રધાનમંત્રીના આજે મહારાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો છે મણિપુરમાં હજુ પણ પરિસ્થિતિ ગંભીર જણાય છે ત્રેપન દિવસથી ચાલતી આર્થિક નાકાબંધીને પગલે રાજ્યના લોકો તકલીફો સહન કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજીજુએ ગઈકાલે મણિપુરનો પ્રવાસ કર્યો હતો અને રાજ્ય સરકારને કડક શબ્દોમાં કહ્યું હતું કે તેઓ નાકાબંધીને વહેલાસર ખતમ કરવા માટે તાત્કાલિક પગલાં ભરે તેમણે મણિપુર સરકારને યાદ અપાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યની જવાબદારી છે ગૃહ રાજ્યમંત્રીએ રાજ્ય સરકારને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યને આ સંકટમાંથી ઉગારવા માટે હરસંભવ મદદ કરવા ઉપલબ્ધ બનાવશે સરકારે કાળું નાણું ઝડપી લેવા દરોડા સતર્ક બનાવ્યા છે અલ્હાબાદમાં આવકવેરા વિભાગે એક જ્વેલર્સ ગ્રુપના સ્થળે દરોડો પાડી એક કરોડ છ લાખ રૂપિયાનું સોનું અને એક લોકરમાંથી વીસ લાખ રોકડા રૂપિયા કબજે કર્યા હતા આગ્રામાં સોનીઓની અગિયાર પેઢી ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા કબ્જે કરેલા દસ્તાવેજમાંથી બાર કરોડ રૂપિયાની બેનામી આવકની જાણકારી મળી છે બેંગ્લુરૂમાં સોનાના વિક્રેતાઓને ત્યાં પડેલા દરોડામાં છેતાલીસ પોઈન્ટ ચુમોતેર કરોડની બેનામી આવકની જાણકારી મળી છે તો સાથે સાથે એક કરોડ સાત લાખની નવી નોટ પણ કબજે કરાઈ છે જલંધરમાં શ્રી ગણેશ ખરીદી કંપનીમાં દરોડો પાડતા વિદેશી નાણું અને ભારતીય ચલણ કબજે કર્યું હતું તો દિલ્હી પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી હતી તેની પાસે કોટક મહેન્દ્ર બેંકમાં નવ નકલી ખાતા હોવાની શંકા છે જેમાં કરોડની રકમ છે આ કોઈ હિસાબ નથી આ ઉપરાંત હરિયાણા કુરૂક્ષેત્રમાં કારમાંથી આઠ પચાસ લાખની નવી નોટો જપ્ત કરાઈ છે દિલ્હીના સિટી મોલના બોયરામાં આવક વિભાગના દરોડામાં એશી કિલો સોનું અને ચાલીસ કિલો ચાંદી જપ્ત કરાઈ છે તો કેરળના મલપુરમાં ચાલીસ લાખની નવી નોટ પણ પકડી પાડવામાં આવી છે આ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે રાજ્યભરમાં પણ કાળા નાણા વિરુદ્ધની ઝુંબેશ અંતર્ગત દરોડા અને તપાસ કામગીરી વેગીલી બની છે કચ્છના ભુજના માધાપર હાઇવે પરથી એક કારમાંથી સત્યાવીસ લાખ સિત્તેર હજાર બસ્સો રૂપિયા પોલીસે પકડી પાડ્યા છે પોલીસના જણાવ્યા પ્રમાણે માધાપર પાસેથી અગાઉ મળેલી બાતમીને આધારે સતર્ક રહેતા કારને રોકવામાં આવી હતી જેમાં ત્રણ શખ્સ હતા ભુજ નજીક બે અલગ અલગ કંપની ધરાવતા ઇરફાન અબ્દુલભાઈ મિસ્ત્રી પાસેથી સત્યાવીસ લાખ સિત્તેર હજાર બસ્સો રૂપિયાની નોટો પકડાઈ હતી જેમાં બે હજાર રૂપિયાની એક હજાર ત્રણસો એક્યાસી નવી નોટો અને સો રૂપિયાની બ્યાસી નોટોનો સમાવેશ થાય છે આ રકમમાંથી સોળ લાખ રૂપિયાની બે હજાર રૂપિયાની નવી નોટના બંડલ એક જ સિરિયલ સાથે હોવાથી આ રકમ એક્સચેન્જ કરીને રૂપિયા મેળવવાનું આયોજન જણાયું હતું પોલીસે હાલ આવકવેરા વિભાગને જાણ કરી છે પીઆઈ એમજે આલેએ જણાવ્યું છે કે આરોપીએ કહ્યું હતું કે રકમ તેની પોતાની છે અને બજારમાંથી કમિશન આપીને નવી નોટ મેળવી હતી અન્ય શખ્સોની પૂછપરછ પણ ચાલુ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે અમદાવાદમાં ઇન્ડિયા ટુડે ધી સ્ટેટ ઓફ ધી સ્ટેટ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતે શરૂ કરેલી વિકાસની રાજનીતિ નવા પરિમાણો પ્રસ્થાપિત કરશે તેમણે સેવા સેતુ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે છેવાડાના માનવી માટેની પ્રજાલક્ષી સેવાઓમાં એક માસમાં જ દસ લાખ પંચાવન હજાર અરજીઓમાંથી નવ્વાણું ટકા અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરી દેવાયો છે છેલ્લા છ વાયબ્રન્ટ સમિટમાંથી સડસઠ ટકા જેટલા એમઓયુ સાકાર થવા જઈ રહ્યા છે તેથી રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થશે તેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું આ પ્રસંગે ઇન્ડિયા ટુડે દ્વારા કરાયેલા સર્વે અનુસાર વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠતમ તથા શ્રેષ્ઠ પ્રગતિકારક જિલ્લા તરીકે અમદાવાદ કચ્છ રાજકોટ ભાવનગર પંચમહાલ ખેડા જામનગર વલસાડ ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રને મુખ્યમંત્રીએ એવોર્ડ અર્પણ કર્યા હતા દશક મિત્રો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે નમસ્કાર